हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल उमंग इंस्टीट्यूट। धोरण 8 गणित चैप्टर 3 चतुष्कोणनी समझ भाग 4। आज अपने चैप्टर नंबर 3 चतुष्कोणनी समझ में आगे अभ्यास करशु। अपने आगना वीडियो में चतुष्कोण प्रकार में समलंब चतुष्कोण, पतंगाकार चतुष्कोण, समांतरभुज चतुष्कोण, समांतरभुज चतुष्कोण अंगों, समांतरभुज चतुष्कोण खूणाओ, समांतरभुज चतुष्कोण पासपासीना खूणाओ, तेमज समांतरभुज चतुष्कोण विकर्ण विषे जोई गया। जो तमे मारो वीडियो न जोयो होय आगळनो तो मैं नीचे डिस्क्रिप्शन में तेनी लिंक मूकेली छे, जेथी तमे ते वीडियो जोई शकशो। हवे आपणे ते बधानो उपयोग करीने आजे दाखला विषे अभ्यास करशुं। पहलो दाखलो छे समांतरभुज चतुष्कोण ए बी सी डी आपेल छे। दरेक विधान ने तेमा उपयोग करवामां आवेल व्याख्या अथवा गुणधर्मनो उपयोग करीने पूरू करो। ए बी सी अने डी अने छे विकर्णो अने बी एनो छेदबिंदु शुं आपी छे के ओ। चलो अहीं पहेलो आपी छे ए डी बराबर खाली जग्या, बीजो आपी छे खूणो डी सी बी बराबर खाली जगह, तीजो आपी छे ओ सी बराबर खाली जगह, चौथो आपी छे माप खूणो डी ए बी वत्ता माप खूणो सी डी ए बराबर खाली जगह। चलिए हम आपणे पहेलू जोईए। पहेलू शुं आप्युं छे ए डी, तो ए डी आप्युं छे तो शुं थई शके, तो के बी सी, कारण के शुं थाय ए डी बराबर शुं थाय तो के बी सी लई शकीए आपणे। तो कारण शुं थाय, कारण के समांतरभुज चतुष्कोणनी सामसामेनी बाजुओनी लंबाई सरखी होय छे, एटले शुं ए डी नी जेटली लंबाई होय एटली बी सी नी लंबाई होय। आपणे शुं करवानुं छे, गुणधर्मनो उपयोग करीने पूरुं करवानुं छे, एटले ए डी होय तो शुं थई शके बी सी, એટલે લખવાનું કારણ શું લખશું નીચે, સમાંતરભુજ ચતુષ્કોણની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે। ચલો ત્યારબાદ બીજું શું આપ્યું છે, ખૂણો ડી સી બી, તો ચલો ખૂણો ડી સી બી છે તેની સામેનો ખૂણો કયો કહેવાય, કે જો આમ ખૂણો બને તો એની સામેનો ખૂણો કયો કહેવાય, તો કે આ, તો ખૂણો ડી સી બી સામેનો ખૂણો કયો કહેવાય, તો ખૂણો ડી એ બી। કારણ શું લખશું આપણે, સમાંતરભુજ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે, એટલે આપણે ખૂણો ડી સી બી હતો તેની સામેનો ખૂણો કયો થાય, તો કે ખૂણો ડી એ બી। ચલો ત્યારબાદ ત્રીજું આપ્યું છે ઓસી, ઓસી છે એટલે કે આ માપ, તેની બરાબર શું થાય, તો કે ઓ એ, કારણ કે શું થાય, સમાંતરભુજ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, તો ઓસી બરાબર શું થશે, તો કે ઓ એ, કારણ શું થાય, સમાંતરભુજ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે। ચોથું આપ્યું છે માપ ખૂણો ડી એ બી વત્તા માપ ખૂણો સી ડી એ બરાબર ખાલી જગ્યા। ચલો આપણે તો શું લખશું, સમાંતરભુજ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે, એટલે આપણને શું આપ્યું છે, માપ ખૂણો ડી એ બી વત્તા માપ ખૂણો સી ડી એ, એટલે શું થયું, આ ખૂણો અને આ ખૂણો, એટલે શું થયું, બંને સરવાળો કેટલો થાય, તો કે 180 અંશ। આપણે લખશું 180 અંશ, માટે માપ ખૂણો ડી એ બી વત્તા માપ ખૂણો સી ડી એ બરાબર કેટલો થશે, તો કે 180 અંશ। કારણ શું થાય, સમાંતરભુજ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે। ચલો ત્યારબાદ આપણે દાખલો જોઈએ બીજા નંબરનો। નીચેના સમાંતરભુજ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો। આપણે આ સમાંતરભુજ ચતુષ્કોણ આપ્યું છે, એમાં શું શોધવાનું છે, આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાનું કીધું છે। ચલો પહેલો દાખલો જોઈએ, આપણે આપ્યું છે શું, સમાંતરભુજ ચતુષ્કોણ એ બી સી અને ડી, એમાં આપણને એકનું બીનું માપ આપેલું છે કેટલું, 100 અંશ, અને આપણે શોધવાનું શું છે, તો એક્સ વાય અને ઝેડના માપ શોધવાના છે। તો આપણે શું કરશું, આમાં આગળ જેટલું ગુણધર્મ શીખ્યા એ બધા ગુણધર્મનો ઉપયોગ કરશું। તો સૌથી પહેલાં લખશું ચતુષ્કોણ એ બી સી ડી સમાંતરભુજ ચતુષ્કોણ છે। હવે આપણે જોઈ ગયા કે ખૂણ સામસામેના ખૂણા સરખા હોય, એટલે ખૂણો બી નું માપ જેટલું એટલું ખૂણો ડી નું માપ સરખું હોય, તો આપણે અહીંયા ખૂણો બીનું માપ તો પહેલેથી આપેલું જ છે, તો લખશું માટે ખૂણો બી બરાબર ખૂણો ડી,
ખૂણા બી નું માપ કેટલું હતું? તો કે 100 અંશ. તો માટે વાય બરાબર કેટલું થશે? 100 અંશ. માટે કારણ શું લખશું? સામ સામેના ખૂણા. એટલે આપણે વાય નું મૂલ્ય કેટલું મળી ગયું અહીંયા? 100 અંશ. ચલો બરાબર. હવે શું છે? વાય પ્લસ ઝેડ બરાબર 180 અંશ. વાય વત્તા ઝેડ બરાબર કેટલું? 180 અંશ. કારણ કે શું થાય? પાસ પાસેના બે ખૂણા કેવા હોય તો પૂરક. આ ખૂણો અને આ ખૂણો બી કહેવાય, પાસ પાસેના ખૂણા કહેવાય. આ બે ખૂણા સરવાળો કરું તો મને કેટલો થાય? તો 180 અંશ. તો હું લખીશ વાય પ્લસ ઝેડ બરાબર 180 અંશ. કારણ શું લખશું? પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. માટે હવે વાયની વેલ્યુ કેટલી મળી આપણને શોધી? તો 100 અંશ. તો લખશું 100 અંશ વત્તા ઝેડ બરાબર 180 અંશ. હવે શું કરશું આપણે? 100 ને જમણી બાજુ લઈ જઈશું. તો લખશું માટે ઝેડ બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. 180 અંશ માંથી 100 અંશ બાદ કરું તો કેટલા મળે? તો કે 80 અંશ. માટે આપણે ઝેડ બરાબર કેટલા મળશે? 80 અંશ. તો અહીંયા ઝેડ પણ કેટલું થયું? અહીંયા આપણે 80 અંશ થયું. હવે આપણે આગળ જોઈ ગયા એમ કે સામસામેના ખૂણા માપ સરખા હોય તો હવે ઝેડનું માપ જેટલું હોય એટલું કેટલું હોય? એક્સનું માપ સરખું હોય. તો માટે હવે એક્સ બરાબર શું થાય? ઝેડ. કારણ કે શું છે? સામસામેના ખૂણા. માટે એક્સ બરાબર પણ કેટલું આવશે? 80 અંશ. તો આનું પણ માપ કેટલું આવશે? 80 અંશ. માટે આમ શું છે? જવાબ શું લખાય આપણે? એક્સ બરાબર 80 અંશ, વાય બરાબર 100 અંશ અને ઝેડ બરાબર 80 અંશ. આમ આપણે આવી રીતના કોઈ એક ખૂણો આપ્યો તેની સામેનો ખૂણો શોધી શકીએ, ત્યારબાદ તેની બાજુમાં ખૂણાનું માપ પૂરક હોય તે રીતે 180 માંથી બાદ કરીને શોધી શકીએ, અને ત્યારબાદ સામેના ખૂણાનું માપ શોધી શકીએ. અત્યારે બીજો દાખલો આપ્યો છે, એમાં શું આપ્યું છે આપણને? પી ક્યુ આર અને એસ. એમાં પણ શું આપ્યું છે? અહીંયા એક એસનું માપ કેટલું આપ્યું છે? 50 અંશ. એમાં પણ આપણે શું શોધવાનું છે? હવે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલાં આપણે લખશું આપેલ ચતુષ્કોણ શું છે? એક સમાંતરભાઈ ચતુષ્કોણ છે. હવે આપણે જાણીએ છીએ કે પાસ પાસેના બે ખૂણા કેવા હોય? પૂરક હોય. લખશું માટે માપ ખૂણો પી વત્તા માપ ખૂણો એસ બરાબર 180 અંશ. કારણ કે શું છે? એસની બાજુમાં કયો ખૂણો કહેવાય? કે ખૂણો પી. એટલે ખૂણો પીને આપણે શું કીધું? એક્સ. અને એસનું માપ આપણને કેટલું આપે છે? 50 અંશ. માટે લખશું આપણે શું? માપ ખૂણો પી વત્તા માપ ખૂણો એસ બરાબર કેટલો થાય? તો કે 180 અંશ. કારણ શું છે? પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. માપ ખૂણો પી એટલે એક્સ. માટે લખશું એક્સ વત્તા એસનું મૂલ્ય કેટલું છે? તો કે 50 અંશ. તો લખશું એક્સ વત્તા 50 અંશ બરાબર 180 અંશ. હવે માટે એક્સ બરાબર શું હશે? 180 માંથી 50 બાદ કરશું આપણે. તો માટે એક્સ બરાબર થશે 180 અંશ માઇનસ 50 અંશ. માટે એક્સ બરાબર શું હશે આપણને? 180 માંથી 50 બાદ કરું તો એક્સ બરાબર 130 અંશ. એટલે એક્સનું મૂલ્ય આપણને કેટલું મળશે? અહીંયા 130 અંશ. આપણે જાણીએ છીએ કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. તો વળી આપણે શું છે? એક્સ બરાબર વાય. એક્સનું મૂલ્ય આપણે કેટલું મળ્યું? 130. તો વાયનું પણ કેટલું થશે? 130 અંશ. માટે વાય બરાબર કેટલું થશે? 130 અંશ. હવે માપ ખૂણો ક્યુ બરાબર 50 અંશ થશે. કારણ કે એસની સામેનો ખૂણો કયો કહેવાય? કે ક્યુ. એટલે આ થશે 50 અંશ. કારણ કે શું લખશું? ખૂણો એસ અને ક્યુ ખૂણો સામસામેના ખૂણા. માટે માપ ખૂણો ક્યુ વત્તા ઝેડ બરાબર 180 અંશ થાય. એટલે શું છે આપણને? આ એક ઝેડ અહીંયા બહાર આપ્યું છે. એટલે માપ ખૂણો ક્યુ આટલું થશે 50 અંશ. આપણે શું શોધવાનું છે? ઝેડ. કારણ કે શું છે? રેખીક જોડના ખૂણા છે. માટે લખશું માપ ખૂણો ક્યુ વત્તા ઝેડ બરાબર 180 અંશ. કારણ શું લખશું? રેખીક જોડના ખૂણા. એટલે માપ ખૂણો ક્યુ આપણે કેટલું મળ્યું? તો કે અહીંયા આપણે એસની સામે ખૂણો કયો કહેવાય? તો કે ખૂણો ક્યુ. લખશું અહીંયા કેટલો? 50. માટે 50 અંશ વત્તા ઝેડ એમના એમ બરાબર 180 અંશ. હવે આપણે 50 ને ક્યાં લઈ જઈશું? બરાબર ની જમણી બાજુ. માટે ઝેડ બરાબર શું છે? 180 અંશ માઇનસ 50 અંશ. હવે છે 180 માંથી 50 બાદ કરો તો કેટલા વધે? તો કે 130 અંશ. તો ઝેડ બરાબર કેટલું મળ્યું મને? 130 અંશ. અહીંયા કેટલું આવશે આપણે? 130 અંશ. આમ એક્સ બરાબર શું હશે આપણને? 130 અંશ. વાય પણ કેટલું થશે? 130 અંશ. અને ઝેડ પણ કેટલું મળશે? 130 અંશ.
तीजो दाखिल आप अपने सामांतर बाजू चतुष्कोण में बे पास पासेना खूणाना मापनो गुणोत्तर 3:2 छे। तो चतुष्कोणना बधाज खूणाना माप शोधो। शुं कीधुं छे आपणने? सामांतर बाजू चतुष्कोण में बे पास पासेना खूणाना मापनो गुणोत्तर 3:2 छे। एटले आपणे कोई सामांतर बाजू चतुष्कोण दोरशुं, एमां शुं करशुं, बे पास पासेना खूणा होय એટલે કે ખૂણો એડી હોય અથવા ખૂણો એબી લઈ શકીએ, ખૂણો બીસી લઈ શકીએ, ખૂણો સીડી લઈ શકીએ, એવી રીતના બેનો ગુણોત્તર કેટલો છે? 3:2 છે। તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। ચાલો આપણે અહીંયા શું કરશું, એક ચતુષ્કોણ દોર્યું, એમાં એ અને બીનું માપ કેટલું લીધું? 3 અને 2। તો આપણે લખશું કે ધારો કે ચતુષ્કોણ એ બી સી ડીમાં ખૂણો એ અને ખૂણો બીનું માપનું પ્રમાણ કેટલું છે? કે 3:2 છે, કારણ કે આપણે શું કીધું, બે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો લખશું। ધારો કે ચતુષ્કોણ એબીસીડીમાં શું છે? ખૂણા એ અને ખૂણા બીનું પ્રમાણ માપનું પ્રમાણ કેટલું છે? કે 3:2 છે। હવે આપણે હંમેશા યાદ રાખવાનું, આવી જેમમાં આપ્યું કે 3:2, તો શું કરવાનું? આપણે એને એક્સ ધારી લેવાનું, લખશું ખૂણો એ શું છે? એ 3x છે। તો ખૂણો બી શું થાય? તો કે 2x થાય, માટે ખૂણો એ 3x છે, તો ખૂણો બી એ 2x છે। હવે આપણે શું જાણીએ છીએ કે પાસ પાસેના ખૂણા હોય બેનને, તો શું હોય? બે ખૂણા કહેવાય તો પૂરક કહેવાય, અને પૂરક હોય તો એને સરવાળો કેટલો થાય? તો કે 180°. તો માટે લખશું હવે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વાળા કેટલા થાય? તો કે 180°, કારણ કે શું છે, પાસ પાસેના બે ખૂણા કેવા હોય? પૂરક હોય છે। માપ ખૂણો એ કેટલો છે આપણા જોડે? કહે તો કે 3x, માપ ખૂણો બી કેટલો છે? તો કે 2x। લક્ષ માટે 3x + 2x બરાબર કેટલા છે? તો કે 180°. હવે 3x + 2x, 3 + 2 એટલે કેટલા થાય? તો કે 5, એટલે થશે 5x = 180°. હવે અહીંથી મારે 5 દૂર કરી દઉં, શું કરું, બંને બાજુ 5 વડે ભાગી દઉં, એટલે મળશે અહીંયા x = 180°/5। માટે x = 180°/5 કરું તો કેટલા મળશે મને? x = 36°, એટલે x નો જવાબ કેટલો મળશે મને? 36°. હવે આપણે શું કર્યું હતું, ખૂણા એને શું ધાર્યું હતું? કે 3x, અને ખૂણા બીને 2x। આપણે શું કરશું, હવે x ની જે કિંમત મળે એને 3 વડે ખૂણા એમાં મૂકી દઈશું, તો આપણે 36×3 કરશું, અને ખૂણા બી માટે 2×36 કરશું, એટલે આપણને ખૂણો એ અને ખૂણો બી મળી જશે। માટે લખશું માપ ખૂણો એ બરાબર કેટલું છે? કે 3x બરાબર શું છે? 3×36°. 3×36 કેટલા થશે? કે 108°. અને હવે શું છે માપ ખૂણો બી? માપ ખૂણો બી કેટલું છે? તો કે 2x, 2x એટલે બરાબર થશે 2×x ની કિંમત કેટલી છે? તો કે 36°. 2×36 એટલે કેટલા થાય? તો કે 72°. હવે માપ ખૂણો એ એની સામે કયો કહેવાય? કે માપ ખૂણો સી। માપ ખૂણો બી એની સામે ખૂણો કયો કહેવાય? કે માપ ખૂણો ડી। આપણે માપ ખૂણો એ નું કિંમત મળી ગઈ, તો આપણે માપ ખૂણો એ જેટલી કિંમત હોય એટલી માપ ખૂણા સી ની કિંમત હોય, તેવી જ રીતે માપ ખૂણો બી ની જેટલી કિંમત હોય એટલી માપ ખૂણો ડી ના ખૂણાની કિંમત હોય। લખશું હવે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી, અને માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી, કારણ કે શું છે, સામ સામેના ખૂણા। માટે લખશું માપ ખૂણો સી બરાબર કેટલો થશે? 108°, કારણ કે એની વેલ્યુ કેટલી હતી? 108°, તો એની સામેની વેલ્યુ ખૂણો કયો કહેવાય? તો કે સી। માપ ખૂણો સી બરાબર કેટલો થશે? 108°. અને માપ ખૂણો બી એની વેલ્યુ કેટલી હતી? તો કે 72°, અને એની સામેનો ખૂણો કયો કહેવાય? તો ડી, તમારો ખૂણો ડી બરાબર કેટલો થશે? કે 72°. હા, ચતુષ્કોણ એબીસીડીમાં શું મળશે આપણને? તો કે માપ ખૂણો એ બરાબર કેટલો થશે? 108°. માપ ખૂણો બી બરાબર કેટલો થશે? 72°. માપ ખૂણો સી બરાબર કેટલો થશે? 108°. અને માપ ખૂણો ડી બરાબર કેટલો થશે? 72°. ચલો ત્યારબાદ ચોથો આપ્યું છે આપણને, નીચેની આકૃતિ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક્સ અને વાય શોધો, એમાં શું કહ્યું છે, લંબાઈ સેન્ટીમીટરમાં છે। આપણે શું આપ્યું છે આકૃતિમાં, GUNS કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો આપણે શું શોધવાનું કીધું છે? એક્સ અને વાય, એટલે આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની કીધી છે। ચાલો આપણે આટલું સૌથી પહેલા લખશું, ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે શું હશે, જીએસ બરાબર શું છે? તો કે NU, કારણ કે શું છે, સામ સામેની બાજુઓ છે, જીએસ બરાબર થશે NU, અને જીયુ બરાબર થશે SN।
આપણે લખશું જીએસ બરાબર એનયુ અને જીયુ બરાબર એનએસ. કારણ શું લખશું? સામ સામેની બાજુઓ છે. જીએસ ની કિંમત કેટલી છે આપણા જોડે? ત્રણ એક્સ લખશું. ત્રણ એક્સ બરાબર એનયુ એટલે સામે બાજુનો ખૂણો એન કેટલી છે? તો કે 18. જીએસ બરાબર એનયુ તો 3x બરાબર 18. અને હવે જીયુ, જીયુ ની કિંમત કેટલી છે આપણા જોડે? તો કે 3y માઇનસ 1. લખશું 3y માઇનસ 1 બરાબર એનએસ ની કિંમત કેટલી છે? તો કે 26. 3y માઇનસ 1 બરાબર 26. એટલે આપણે શું કરશું? આપણે હવે એક વખત આ ઇક્વેશન સોલ્વ કરશું. ચાલો સૌથી પહેલા આપણે શું કરશું? 3x બરાબર 18 ને શોધશું. 3x બરાબર 18. પછી શું છે? આપણે અહીંયા 3x છે તો શું કરીશું? સામે બાજુ લઈ જઈશ અથવા તો શું કરું? બંને બાજુ 3 વડે ભાગી નાખું તો પણ ચાલે. તો માટે x બરાબર શું છે? 18 ના છેદમાં 3. કારણ કે અહીંયા જે ગુણાકારમાં 3 હતા એ સામે જાય તો ક્યાં જાય? તો કે ભાગાકારમાં. એક્સ બરાબર થશે 18 ના છેદમાં 3. હવે એક્સ બરાબર શું છે? છેદ ઉડે તો 3 6 18. માટે એક્સ બરાબર કેટલું આવ્યું? 6. ચલો હવે કરશું આપણે 3y માઇનસ 1 બરાબર 26 લખશું. અને 3y માઇનસ 1 બરાબર 26. હવે 3y બરાબર શું છે? 26 વત્તા 1. અને શું છે? બરાબર ડાબી બાજુ છે માઇનસ 1 હતા એ સામે બાજુ એટલે કે જમણી બાજુ જાય તો કેવા થઈ જાય? નિશાની બદલી જાય. એટલે માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. માટે મળશે આપણે 3y બરાબર 26 વત્તા 1. હવે 3y બરાબર શું છે? 26 વત્તા 1 કેટલા થાય? તો કે 27. માટે મળશે આપણને 3y બરાબર 27. માટે મળશે y બરાબર 27 ના છેદમાં 3. કારણ કે 3 જે ગુણાકારમાં હતા એ સામે બાજુ ગયા તો કેવા કહી ગયા? ભાગાકારમાં જતા રહે. માટે મળશે y બરાબર 27 ના છેદમાં 3. માટે y બરાબર 3 હવે છેદ ઉડાડે તો શું મળશે આપણને? 3 9 27. માટે મળશે y બરાબર 9. તો આપણને y ની કિંમત કેટલી મળી? 9. તો આપણે શું લખશું હવે? x બરાબર 6 સેન્ટીમીટર અને y બરાબર 9 સેન્ટીમીટર થાય. ચલો પાંચમો દાખલો આપ્યો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. શું આપ્યું છે આપણને રકમમાં? એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો આપણે શું કરશું? એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરશું. પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, બરોબર? એટલે કે આપણે એનું મૂલ્ય જેટલું એટલું બીનું મૂલ્ય હોય એવું કહેવા માંગે છે. આપણે લખશું ચતુષ્કોણ એ બી સી ડી એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના પાસ પાસેના બે ખૂણા ખૂણો એ અને ખૂણો બી એકરૂપ છે. એટલે શું હોય? ખૂણો એ જેટલું હોય એનું માપેલું ખૂણો બી હોય. એટલે આપણે લખી છે ખૂણો એ બરાબર ખૂણો બી. તો આપણે શું કરશું હવે? માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180°. કારણ કે આપણે તો જાણીએ છીએ શું છે? પાસ પાસેના બે ખૂણા કેવા છે? તો કે પૂરક હોય છે. માટે લખશું માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર કેટલો થાય? 180°. માટે લખશું હવે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ બરાબર 180°. માપ ખૂણો બી ની જગ્યાએ આપણે માપ ખૂણો એ કેમ લખ્યું? તો શું કર્યું? ઉપર આપણે જોયું ખૂણો એ બરાબર ખૂણો બી. કારણ કે શું છે? પાસ પાસેના બે ખૂણા એ ખૂણો એ અને બી ખૂણો બી એકરૂપ છે. માટે આપણે મળશે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ બરાબર કેટલો થાય? 180°. હવે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો લખી શકીએ બે વખત, એક વખત ને એક વખત કેટલું થાય? તો બે વખત. તો લખશું માટે માપ 2 માપ ખૂણો એ બરાબર કેટલો થાય? તો 180°. હવે શું છે? જે બે ગુણાકારમાં છે એ સામે બાજુ છે તો કેવા થઈ જશે? ભાગાકારમાં. તો મળશે માપ ખૂણો એ બરાબર કેટલા થશે? તો કે 180° છેદમાં 2. માપ ખૂણો એ બરાબર કેટલો થશે? 180/2. હવે શું છે? છેદ ઉડાડવાના. તો છેદ ઉડે છે કે હા કે 2 90 × 2 કેટલા થાય? 180. મળશે માપ ખૂણો એ બરાબર કેટલા થાય? તો કે 90°. એટલે માપ ખૂણો એ બરાબર આપણને કેટલું મળશે? 90°. માટે માપ ખૂણો બી બરાબર શું છે હવે? 90°. કારણ કે શું છે? ખૂણો એ બરાબર ખૂણો બી છે તો ખૂણા એ ની જેટલી કિંમત હશે એટલી ખૂણા બી ની કિંમત હશે. માટે ખૂણો બી બરાબર પણ કેટલો મળશે આપણને? 90°. હવે આપણે જાણીએ છીએ કે ખૂણો સામ સામેના ખૂણા સરખા હોય છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો ખૂણો એ ની કિંમત જેટલી હોય એટલી ખૂણા સી ની કિંમત થશે. ખૂણા બી ના ખૂણો જેટલો માપ હોય એટલું ખૂણા ડી નું માપ થશે. તો લખશું હવે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી અને માપ ખૂણો બી બરાબર કેટલો થશે? માપ ખૂણો ડી.
કારણ શું લખશું? સામ સામેના ખૂણા, માટે માપ ખૂણો સી બરાબર થશે 90 અંશ. કારણ કે શું છે, સી ની સામે ખૂણો કયો છે? તો કે ખૂણો એ, અને ખૂણો બી ની સામે ખૂણો કયો છે? તો ખૂણો ડી. માટે માપ ખૂણો સી બરાબર થશે 90 અંશ અને ખૂણો ડી બરાબર થશે 90 અંશ. આમ આપણને ચારે ખૂણા માપ મળી ગયા. ખૂણો એ બરાબર કેટલો થયો? 90 અંશ. ખૂણો બી બરાબર કેટલો થયો? 90 અંશ. ખૂણો સી પણ કેટલો થયું? 90 અંશ. ખૂણો ડી પણ કેટલો થયું? 90 અંશ થયું. તો નીચે છેલ્લે જવાબ લખવાનો. આમ ખૂણો એ બરાબર 90 અંશ, ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર 90 અંશ અને ખૂણો ડી બરાબર 90 અંશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.